तो खेडूते रवि पाकना काममां लाग्या छे, परंतु जूनागढ़ना बिलखामां यूरिया खातरनी तंगी जोवा मळी। बिलखामां गत 29 नवेम्बरे सांजे यूरिया भरेली खातरनी गाड़ी आवी हती, परंतु कंपनी तरफथी कोडम न मळता पहली तारीखे पण खातर वितरण थई शक्युं नथी। छेल्ला बे दिवसथी खेडूतो यूरिया माटे धरमना धक्का खाए छे, परंतु हजु सुधी तेओने खातर मळी शक्युं नथी। तो बिलखामां यूरिया खातरनी तंगी छे, खेडूतो खातर माटे लाइनो लगावीने बैठा छे, तेम छतां तेमने खातर नथी मळी रह्युं, जेना कारणे खेडूतोने वीला મોઢે પરત ફરવું પડી રહ્યું છે। જૂનાગઢના બિલખામાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતો પહોંચ્યા, પરંતુ ખાતર નથી મળી રહ્યું, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે। ખાતર લેવા માટે ખેડૂતોએ લાઈન લગાવી છે, તેમ છતાં પણ ખાતર નથી મળી રહ્યું। तो कंपनी तरफथी कोडम न मळता पहली तारीखे पण खातरनुं वितरण थई शक्युं नथी। छेल्ला बे दिवसथी खेडूतो यूरिया माटे धरमना धक्का खाई रह्या छे। तो खेडूत अग्रणी દિલીપભાઈ સક્યા જોડાઈ ગયા છે આપણી સાથે। દિલીપભાઈ, ખેડૂતો બે દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે, તેમ છતાં પણ તેમને ખાતર નથી મળી રહ્યું, શું કહેવું છે આપનું? મહત્વની વસ્તુ છે, હેલો જી, હેલો, મહત્વની વસ્તુ છે કે અત્યારે રવિ પાકની સીઝન છે અને પાકને પૂરક ખાતર તરીકે યુરિયાની ખાસ જરૂર હોય છે। જે આપણે જૂનાગઢમાં બિલખા ગામમાં જે ઇસ્યુ થયો તે આમ જોઈએ તો ખાતરની કમી બાબતમાં નથી થયો, એ ટેકનિકલ પ્રોબ્લેમ દેખાણો છે કે ભાઈ ખાતર તો ગોડાઉનમાં કાઢી પડી છે, પરંતુ એના કંપનીએ કોડ ન આપવાના હિસાબે ખેડૂતોને માલ મળી શકતો નથી। તો આ વિષયને લઈને ખાસ સુધારવું, બધાએ ટેકનિકલમાં જે પણ પ્રોબ્લેમ હોય, કંપનીએ ગવર્મેન્ટના જે પણ વિભાગમાં આવતું હોય એને તાત્કાલિક આની અમલવારી કરવી જોઈએ કે સામે માલ પડ્યો છે છતાં જગતનો તાત વાપરી નથી શકતો, તો એ એક નબળાઈ કહેવાય, આમાં તાત્કાલિક સુધારો કરી અને આ ખેડૂતોને ઝડપથી માલ મળે એવું સરકારે વિચારવું જોઈએ। જી જી, આભાર માનતી આપ। જી જી, આવું ક્યારેય પણ ન બને અને આવા નાના મોટા ઇસ્યુ ન થાય એના માટે થોડુંક આગોતરી પ્લાનિંગ થાય। આ વખતે પણ વચ્ચે ખાતરની તંગી પડી હતી, પરંતુ દર ચોમાસામાં કે ત્યારામાં ત્યારે ખાતરની જરૂર હોય ત્યારે આવા ઇસ્યુ થાય છે, પણ જો ગવર્મેન્ટ આગળનું પ્લાનિંગ કરી લે, એડવાન્સમાં થોડોક સ્ટોક કરી લે, ખબર છે કે આ સમય એવો છે કે દર વર્ષે ઇસ્યુ થાય તો નાની મોટી ફરિયાદ ન આવે, જનરલ ક્યાંક સ્ટોક પડ્યો હોય ક્યાંક ન હોય, ખાલી મેનેજમેન્ટમાં સુધારો કરવાની જરૂર છે। ઓલ ઓવર જોઈએ તો આપણે મારે ઉપલા વિભાગમાં પણ વાત થઈએ, ઓમ જોઈએ તો ખાતરની એવી તંગી નથી, પણ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ ના અભાવને હિસાબે ખેડૂતોને ભોગ બનવો પડે છે। જી જી, આભાર જીએસટીવી સાથે વાતચીત કરવા માટે।